સીતારામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા રંગેલા વાલની રસોઈમાં. ને આજે આપણે બનાવવાના છીએ કાઠિયાવાડી થાળી, જે 2 થી 3 દિવસ પહેલાં બનાવી હતી, બધાને ખૂબ જ પસંદ આવી હતી. એ જ રીતે આજે આપણે બીજી પણ એક થાળી બનાવવાના છીએ. અને કાલે વરસાદ સારો પડી ગયો, આજે વાતાવરણ એકદમ ચોખ્ખું છે. કાલે હું બરવાળા ગઈ હતી તો તરન્નુમબેન પીરઝાદા, જે રેગ્યુલર કમેન્ટ કરે છે અને મારા વિડીયો પસંદ કરે છે, તો એ કાલે પૂછતા હતા કે માસી બીપીની તકલીફ છે? તો હા, બીપીની તકલીફ છે. ક્યારેક બીપી ઉપર નીચે થયા કરે. થોડોક માથાનો દુખાવો હતો એટલે હું બીપી ચેક કરાવવા ગઈ હતી કાલે, ને બીપી નોર્મલ છે. ને બીપીની રોજ એક ટીકડી તો હું લઉં જ છું, રોજ એક રેગ્યુલર સવારમાં એક લેવાની તે મારે. ને અત્યારે 10 ઉપરનો ટાઈમ થઈ ગયો છે, ને હવે આપણે રસોઈ બનાવવાનું ટાઈમ પણ થઈ ગયો છે, તો ચાલો આપણે હવે રસોઈ બનાવવાનું ચાલુ કરીએ લઈએ. તો ચાલો આપણે રસોઈ બનાવવાની શરૂઆત કરી લઈએ. જેના માટે મેં આખા રીંગણ બનાવવા માટે અહીંયા 250 ગ્રામ એટલે કે 250 ગ્રામ રીંગણ લઈ લીધા છે, અને ડીટીયાના ભાગથી મેં સરસ રીતે કટ કરી લીધા છે. ડીટીયાનો ભાગ હોય અને મેં કાઢી લીધા છે. હવે આપણે એમાં કાપા પાડી લેવાના છે, તો આ રીતે આપણે કાપા પાડી લઈશું અડધે સુધી. અને રીંગણ આપણા સડેલા ન હોય એ સરસ રીતે આપણે ચેક કરી લેવાનું. તો આ જ રીતે આપણે બધા રીંગણાને કાપા પાડીને ચેક કરી લઈશું. તો અહીંયા આજે આપણે આખા રીંગણનું શાક, દહીં તીખારી અને ભાખરી બનાવવાના છીએ. તો રીંગણને આપણે કાપા પાડી લીધા છે, તો હવે આને આપણે તળી લેવાના છે. અને અહીંયા મેં 1 બટેટાને 4 કટકા કરી લીધા છે, એ આપણે સાથે સાથે તળી લઈશું. તો અહીંયા કડાઈમાં આપણે 1.25 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે, એમાં આપણે રીંગણાને તળી લેવાના છે. અહીંયા આપણે 50% તળવાના છે, 50% આપણે ગ્રેવીમાં ચડવા દઈશું. તો અહીંયા આપણે સરસ રીતે ફેરી ફેરીને 50% એને આપણે તળી લેવાના છે. ટેટાઓને પણ આપણે સાથે સાથે તળી લઈશું. તો બટેટા અને રીંગણા આપણે 50% ચડી ગયા છે, તો હવે આને આપણે કાઢી લઈશું. આપણા તળાઈ ગયા છે, તો એ જ કડાઈમાં થોડુંક બીજું તેલ એડ કરી લઈશું વઘાર માટે. ચમચી રાઈ એડ કરીશું. રાઈ આપણી સરસ રીતે ફૂટી જાય છે, તો 1/2 ચમચી જેટલું જીરું એડ કરીશું. ચપટીક આપણે હિંગ એડ કરીશું. આદુ લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે, એ એડ કરી લઈશું. અને તેલમાં સરસ રીતે સાંતળી લઈશું. લસણ અને મરચા સરસ સંતળાઈ ગયું છે, તો એમાં આપણે 2 ડુંગળીની મેં ખમણી લઈ લીધી છે, એ એડ કરી લઈશું. ડુંગળીને આપણે સરસ રીતે સાંકળી લઈશું, ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને સાંકળી લેવાની છે. ડુંગળી આપણે સરસ રીતે સંકળાઈને લાલ થઈ ગઈ છે, તો એમાં 2 ટમેટાની પ્યુરી એડ કરી લઈશું. ડુંગળીમાં સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા બાદ આપણે ઢાંકીને 4 થી 5 મિનિટ સુધી ચડવા દઈશું, જેથી કરીને ડુંગળી અને ટમેટા એકદમ સરસ રીતે ચડી જાય. તો 4 થી 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, ડુંગળી અને ટમેટા આપણે સરસ રીતે ચડી ગયા છે. હવે એમાં આપણે મસાલા એડ કરીશું. અહીંયા આપણે 1/2 ચમચી જેટલી હળદર એડ કરીશું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરું છું, ને 1/2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશ, 1/2 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીશ, અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું. અહીંયા રીંગણા અને ગ્રેવીના ભાગનું આપણે મીઠું એડ કરી લીધું છે, અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું.
મસાલાને આપણે અડધી મિનિટ માટે સાંતળી લઈશું, જેથી કરીને એનો કલર ખૂબ સારો આવે અને મસાલા પણ આપણે સારી રીતે સાંતળાઈ જાય. મસાલા આપણે સરસ રીતે સાંતળાઈ ગયા છે. તો હવે એમાં આપણે ગ્રેવી જેટલી રાખ્યું એ પ્રમાણે આપણે પાણી એડ કરી લેવાનું. તો અહીંયા હું એક ગ્લાસ જેટલું પાણી એડ કરું છું. અહીંયા મેં મોટો એક ગ્લાસ પાણી એડ કર્યું છે. તો ગ્રેવીમાં આપણે રીંગણા અને બટેટા એડ કરી લઈશું. અને સરસ રીતે આપણે ગ્રેવીમાં ડૂબાડી દઈશું. હવે એને ઢાંકીને આપણે 10-12 મિનિટ સુધી ચડવા દઈશું. રીંગણાને આપણે 50% ચડવા દીધા છે, તો 50% સારી રીતે ચડી જાય અને ગ્રેવી પણ સરસ રીતે એમાં ચડી જાય. તો અહીંયા મેં 2 ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો એડ કર્યો છે. અહીંયા એનો સ્વાદ ખૂબ જ સારો આવશે. સરસ રીતે મિક્સ કરી લઈશું. સિંગદાણા એડ કરવાથી આપણી ગ્રેવી પણ એકદમ ઘટ બનશે. હવે ઢાંકીને આપણે 10-12 મિનિટ સુધી ચડવા દઈશું. તો આપણું શાક રીંગણાનું સાઈડમાં ચડે 10-12 મિનિટ સુધી, ત્યાં સુધી આપણે દહીંની તીખારી બનાવી લઈશું. અહીંયા મેં દહીં લઈ લીધું છે મીડિયમ ખાટું તીખારી બનાવવા માટે. મેં વાટકો લઈ લીધો છે, એમાં આપણે થોડુંક પાણી એડ કરીશું 2-3 ચમચી જેટલું. અને એમાં આપણે લસણની ચટણી એડ કરીશું. અહીંયા આપણે વઘારમાં એડ કરવાની છે એટલે બળી ન જાય એ માટે આપણે પાણીમાં ઓગાળી લઈશું. અહીંયા 1 ચમચી મેં લીધી છે. 4-5 લસણની કળી મેં આ રીતે ખાંડી લીધી હતી અને 1 ચમચી જેટલું મરચું એડ કર્યું હતું. આ રીતે પાણીમાં ઓગાળીને આપણે એડ કરીશું, જેથી કરીને મસાલા આપણા બળી ન જાય. તો ઓગાળી લીધા બાદ આપણે એમાં 1/2 ચમચી કરતાં ઓછી થોડીક હળદર એડ કરીશું. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી લઈશું. અને બધા મસાલાને આપણે મિક્સ કરી લઈશું. તો તીખારી બનાવવા માટે આપણો મસાલો તૈયાર છે. એ માટે આપણે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે. એમાં 1/2 ચમચી જેટલી આપણે રાઈ એડ કરીશું. રાઈ આપણે ફૂટી ગઈ છે તો એમાં 1/2 ચમચી જેટલું જીરું એડ કરીશું. મીઠા લીમડાના પાન એડ કરીશું. ચપટીક આપણે હિંગ એડ કરીશું. એક લીલા મરચાંને મેં આ રીતે કટ કરી લીધું છે એ એડ કરી લઈશું. લીલું લસણ મેં 1/2 ચમચી જેટલું કટ કરી લીધું છે એ એડ કરી લઈશું. મરચાને લસણને થોડુંક સાંતળી લઈશું 1/2 મિનિટ માટે. લસણ અને મરચા સંતળાઈ ગયા છે તો આપણે એમાં મસાલો એડ કરી લઈશું. અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું. મસાલો સરસ રીતે સંતળાઈ ગયો છે, એમાંથી તેલ પણ સરસ રીતે છૂટું પડી ગયું છે. તો હવે આપણે ગેસને બંધ કરીશું. અહીંયા આપણે ઉકાળવાનું નથી દહીંને, મસાલો ઠંડો થાય એટલે જ આપણે એમાં દહીં એડ કરવાનું છે. તો આને આપણે ઠંડો થવા દઈશું. શાક જોઈ લઈએ. 10-12 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને સરસ રીતે આપણું શાક ચડીને તૈયાર થઈ ગયું છે. રીંગણા આપણા સરસ રીતે ગળી ગયા છે અને ગ્રેવી પણ આપણી સરસ માપની જ રહી છે. તો હવે એમાં આપણે 1/2 લીંબુનો રસ એડ કરીશું. અહીંયા તમારે ખાંડ એડ કરવી તો ખાંડ પણ એડ કરી શકો છો, પણ ખાંડ એડ નથી કરતી. તો ગેસને આપણે બંધ કરી લઈશું. ઉપરથી થોડીક આપણે કોથમીર એડ કરીશું અને થોડુંક ધાણા જીરું પાવડર એડ કરીશું. તો તૈયાર છે આપણું સરસ મજાનું આખા રીંગણાનું શાક. તો શાક અને તીખારી બંને આપણું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ભાખરીનો લોટ બાંધી લઈએ. તો જેમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. અહીંયા મેં 6-7 ભાખરી થાય એટલો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. તો 6-7 ભાખરી બને એટલો લોટ મેં લઈ લીધો છે. તો એમાં આપણે તેલ એડ કરીશું. તો અહીંયા હું 4 ચમચી જેટલું તેલ એડ કરું છું. તેલને સરસ રીતે આપણે લોટમાં મિક્સ કરી લઈશું અને કઠણ ભાખરીનો લોટ બાંધીને તૈયાર કરી લઈશું.
ઘોટ આપણો કઠણ હશે ને તો જ ભાખરી આપણી સારી બનશે. તો અહીંયા મેં કઠણ ભાખરીનો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. તો હવે એની ભાખરી વણી લઈએ. અહીંયા તમારે જેટલી નાની મોટી ક્વોન્ટિટીમાં બનાવવી હોય એ પ્રમાણે લુઓ લઈ લેવાનો અને સરસ રીતે આપણે એને મસળીને એનું લુઓ તૈયાર કરી લઈશું. તો હવે આપણે વણી લઈશું. જે કિનારો ફાટતી જાય એને આપણે ભેગી કરતા જઈશું. અહીંયા આપણે બહુ મોટી નથી વણવાની, થોડીક જાડી જ રાખશું. તો આ રીતે આપણે વણીને તૈયાર કરી લીધી છે. સરીની મદદથી આપણે આ રીતે વચ્ચે કાપા કરી લઈશું જેથી કરીને ભાખરી આપણી એકદમ સરસ રીતે વચ્ચેથી પણ સરસ રીતે ચડી જાય. તો આ રીતે ભાખરીને આપણે કાપા કરી લીધા છે. આ જ રીતે આપણે બીજી પણ વણીને તૈયાર કરી લઈશું. તો અહીંયા મેં બધી વણીને તૈયાર કરી લીધી છે. તો એને ચડવા માટે આપણે તાવડી ગરમ કરવા મૂકી દઈએ. તો અહીંયા તાવડી આપણી ગરમ થઈ ગઈ છે. તો એમાં ભાખરીને આપણે ચડવા માટે મૂકી દઈએ અને નીચેથી થોડીક આપણે ચડે એટલે બીજી બાજુ પલટાવી દઈશું. બંને બાજુથી આપણે એકદમ ક્રિસ્પી બનાવી લઈશું ભાખરીને. મેં જેટલો સમય થઈ ગયો છે નીચેથી આપણે ભાખરી થોડીક ચડી ગઈ છે તો બીજી બાજુ પલટાવી લઈશું. ભાખરી હંમેશા તાવડીની જ મીઠી લાગે. લોઢીમાં આપણે ભાખરી બનાવીએ આની જેવી મીઠી નથી લાગતી અને વચ્ચેથી પણ કાચી લાગે છે. આ રીતે તાવડીમાં બનાવશો ને તો ભાખરી એકદમ સારી લાગશે. હવે નીચેથી પણ એકદમ સરસ રીતે ચડી ગઈ છે તો પલટાવી લઈશું. બે થી ત્રણ વખત આપણે ફેરવી ફેરવીને સરસ રીતે ચડવી લેવાની છે. તો કુલ 3-4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણે ભાખરી એકદમ સરસ રીતે ચડી ગઈ છે. આ જ રીતે આપણે બીજી પણ બનાવીને તૈયાર કરી લઈશું. તો આપણે બધી ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા તીખારી જોઈ લઈએ. જે મસાલો આપણે બનાવીને રાખ્યો હતો એ ઠંડો થઈ ગયો છે તો એમાં આપણે દહીં એડ કરી લઈશું. અહીંયા મેં બધું દહીં એડ કરી લીધું છે, એક વાટકો જે હતું એ, અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. આ રીતે એક વાર તીખારી બનાવશો ને તો એને સ્વાદ ડબલ થઈ જશે. વઘાર કરીને જ હંમેશા તીખારી બનાવશો ને તો બધાને ખૂબ જ પસંદ આવશે. તો મસાલાને આપણે સરસ રીતે દહીંમાં મિક્સ કરી લીધું છે. તો આપણે બધી વસ્તુ હવે તૈયાર છે તો આપણે એક થાળી બનાવી લઈએ. સૌપ્રથમ વાટકામાં આપણે એક તીખારી લઈ લઈએ. એક ડીશમાં આપણે રીંગણનું શાક લઈ લઈએ. જોતા જ ખાવાનું મન થાય એક સરસ મજાનું ગ્રેવીવાળું શાક આપણું તૈયાર છે. અને આપણે ભાખરી લઈ લઈશું. તળેલા મરચાં આપણે મૂકીશું અને ડુંગળીનું સલાડ એડ કરીશું. તૈયાર છે આપણી સરસ મજાની ઢાબા સ્ટાઇલ થાળી. આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આખા રીંગણા, ભાખરી, દહીં તીખારી, ડુંગળી અને મરચાં આ રીતે એકવાર બનાવીને ખાશો ને તો ખાવાની ખૂબ જ મજા આવશે અને નાના મોટા સૌને આ રીતે દેશી ખાવાનું પસંદ આવશે. તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી થાળીની રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આજની રેસીપી અને વિડીયો તમને મારા કેવા લાગ્યા.